જે કચરો હોય તે ગામના સાર્વજનિક તળાવમાં અને તળાવની બહાર આજુબાજુમાં છૂટો ફેંકવાથી જાગૃત યુવકો અને વડીલોમાં ભારે રોષ જોવા મળ્યો છે વડીલો અને યુવકોનું કહેવું છે કે પંચાયતમાં રજૂઆત કર્યા છતાં કોઈ પણ લેવામાં આવેલ નથી આ તળાવમાં વરસાદી પાણી ભરેલ હોય ઉપરાંત ગટર પાણી નિકાલ પણ કરવામાં આવે છે અહીંયા ગાય ભેંસ જેવા પ્રાણીઓ પણ પાણી પીવે છે તળાવની ફરતે ત્રણ વોટર મશીન પણ મુકાયા છે જેનાથી આજુબાજુમાં પચાસ વીઘા જમીનમાં પાણી ફરે છે આ જમીનમાં આજુબાજુમાં બોરની કોઈ સુવિધા ન હોવાથી તળાવના પાણીથી જ બધું ખેતીનું કામ ચાલી રહ્યું છે ગામ પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી હતી છતાં પણ તહેવારોના દિવસોમાં ભેગો થયેલો કચરો અહીંયા ઠાલવવામાં આવ્યો છે અરજી કરનાર વડીલનું કહેવું છે કે તાત્કાલિક નિવારણ નહીં કરવામાં આવે તો મામલતદાર કચેરીએ તથા ટીડીઓમાં અરજી કરવાની પણ ચીમકી આપી છે રિપોર્ટર પ્રવીણ ઠાકોર કલોલ મેઝના તળાવમાં કચરો નહીં નાખવાની રજૂઆત વારંવાર કરી છે અને એ છતો ના હોવા પડી એટલે મેં એક અરજી આપી છે લેખિતમાં ટુ કોપીમાં એની કોપી મારા જોડે છે બરાબર એ છતો હોય કાલે મેં તલેટીને જાણ કરી એટલે કે અમે કોઈએ કહેલું નથી અમારી પંચાયતમાં અત્યારે હાલ પંચાયત બોડી છે નહીં સરપંચ છે નહીં એટલે હાલ તો કરતાં હરતા તલાટી જ આવો તલાટી કોઈ જોગવાઈ કરતો જ નહીં કે તલાટીને વારે ઘડીએ કહેવા જઈએ એટલે તલાટી કે ક્યો જશે અમે અમારું ક્યાં ના હોવા અમારું ના હોપડો અને અત્યારે હાલ પંચાયતનું જ ટ્રેક્ટર ચાલે છે પંચાયતનું જ ટ્રેક્ટર કચરો ઉપાડે છે તો પંચાયત કેમ ના ક્લી કરો અને આ આ આ તળાવમાંથી ત્રણ મશીન ચાલે છે ત્રણ મશીન ચાલે છે પચાસ વીઘા જમીન પીવે છે કોઈ બોરની સગવડ નથી બાજુમાં તો અમારે કરવું શું